અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 11મા ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદઘાટન જીઆઈડીસીના એમડી એમ થેનારાસન દ્વારા કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશન ઉદઘાટન પ્રસંગે ભરૂચ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર એમડી મોડિયા તથા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ બળદેવ પ્રજાપતિ સહિત ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 11મા એક્સપોમાં સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ સામાજિક સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે દર વર્ષ કરતા આ વર્ષે એક્સપોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે 50% સ્ટોલ 4 ડોમમાં રાખવામાં આવ્યા છે. આયોજનને જીઆઈડીસીના એમડીએ બિરદાવી કોરોનાના કપરા સમયમાં પણ ઉદ્યોગોની કામગીરીને બિરદાવવા સાથે આયાત કરવી પડતી ચીજ વસ્તુઓના ઉત્પાદનની આત્મનિર્ભર તરફના પ્રયાસો કરવાના અભિગમની પ્રશંસા કરી હતી. એક્સપોમાં ગુજરાત સહિત દેશની નામાંકિત લગભગ 120 જેટલી કંપનીઓ ભાગ લઈ રહી છે. આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ આ એક્સપોની મુલાકાત 3 દિવસ દરમિયાન લેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મફત 11 ઇન્ડસ્ટ્રીઝ મેગા એક્ઝિબિશન અંકલેશ્વર ખાતે એક ઉદઘાટન કરવામાં આવેલું છે. એમાં 4 ડોમમાં ભારતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીલિસ્ટ એમનો પોતાનો પ્રોડક્ટનો અહીંયા એક્ઝિબિશન કરે છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટેને, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનથી માંડીને લાઇટ અને સેફ્ટી, સિક્યુરિટી, બોઇલર, અન્ય જો સિસ્ટમ કમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે એ બધો અહીંયા એક્ઝિબિશનમાં દર્શાવવામાં આવે છે. અને મોટાભાગે પુણે, બોમ્બે, અન્ય વિસ્તારમાંથી પણ લોકો અહીંયા આવેલા છે. અને 4 ડોમમાં કોરોના સિઝન હોવા છતાં આ વર્ષે અહીંયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મફત આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં પ્રોડક્ટ પણ એક્ઝિબિશન સારી રીતે કરવામાં આવેલા છે. અને ઇન્ડસ્ટ્રીસ્ટ તમામને, અંકલેશ્વર હોય અને અહીંયા આજુબાજુનું સુરત હોય, વાપી હોય, બરોડા હોય અને આખું એનો ગુજરાતમાં પણ લોકો અહીંયા આવતા હોય છે અને આ લોકોને ફાયદાકારક હોય છે. અને આ એક્ઝિબિશન મફત ઇન્ડસ્ટ્રીને નવા ટેકનોલોજીઓ પણ મળતા હોય છે જેથી એમનો પ્રોડક્શન કોસ્ટ ઓછું થઈ શકે. આ વર્ષે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મફત આત્મનિર્ભર પેકેજને પણ જાહેર કરવામાં આવેલા છે જેથી જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઉપર, ખાસ કરીને જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે ચાઇનામાંથી, અન્ય દેશોમાંથી, એના માટે અહીંયા અમારા દેશમાં કઈ રીતે પ્રોટેક્શન કરી શકીએ અને એ દિશામાં આને કોરોનાના કારણે વધુમાં વધુ ડિમાન્ડો પણ ઇન્ડસ્ટ્રીને મળી રહ્યા છે. આવા સંજોગમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આ તબક્કે હું અભિનંદન પાઠવું છું અને આ એક્ઝિબિશન સંપૂર્ણ રીતે સફળતા થાય એના માટે શુભેચ્છા પાઠવું છું. કેતન રાણાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ભરૂચ.